વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે. ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો તૈયારીમાં જોડાઈ ગયા છે. દરેક પક્ષે લોકો સુધી પહોંચવા અને ખાસ કરી યુવા વર્ગ સુધી પહોંચવા માટે સાયબર આર્મી તૈયાર કરી છે, જેમાં કોંગ્રેસ સરકારના દાવાની પોલ ખોલી રહી છે તો ભાજપ કોંગ્રેસનો જૂઠો પ્રચાર લોકો સમક્ષ મૂકી રહ્યો છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયો છે, કારણ કે સોશિયલ મીડિયા થકી યુવા વર્ગને આકર્ષિત કરી શકાય છે. ભાજપ અને કોંગ્રેસ હાલ પોતપોતાની રીતે એકબીજાની પોલ ખોલી રહ્યા છે, જેમાં વોટ્સએપ, ટ્વિટર, ફેસબુકનો ખાસ ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તો એક ખાસ વોર રૂમ પણ શરૂ કરાયો છે. આ અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરી ના માધ્યમથી અને પેઇડ આર્મી ના માધ્યમથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જે દુષ્પ્રચાર કરે છે, એ દુષ્પ્રચારને ખાળવા માટે ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે સરકાર હતી એ સમયમાં થયેલા કામો અને ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 22 વર્ષના શાસનગાળાની અંદર જે કોઈ મુશ્કેલી અને આમ પ્રજાની જે તકલીફ પડે છે એ તકલીફને ખાળવા માટે અમે આ વોર રૂમ શરૂ કર્યો. તો ભાજપની સોશિયલ આર્મી સરકારે કરેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, સાથે કોંગ્રેસના ભ્રામક પ્રચારની પોલ ખોલી રહી છે. ભાજપની સોશિયલ મીડિયા સેલ વોર રૂમથી યુવા વર્ગને આકર્ષવા માટે વોટ્સએપ, ફેસબુક સહિત અન્ય સોશિયલ સાઇટનો ઉપયોગ કરી રહ્યું છે. તો આ સમગ્ર મુદ્દે માહિતી આપતા પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી કપિલ કોટેચાએ જણાવ્યું કે કોંગ્રેસ જે નેગેટિવ વાત કરે છે એને અમે સમક્ષ પ્રજા સમક્ષ મૂકશું કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સરકારમાં છેલ્લા 1 વર્ષમાં, છેલ્લા 4 વર્ષમાં આટલા આટલા કામો કર્યા છે અને બધા જ પ્રજાલક્ષી કર્યા છે. ક્યાં કર્યા છે, કેટલા ફિગરમાં કર્યા છે અને કોને કોને ઇફેક્ટ થાય છે એની સંપૂર્ણ માહિતી અમે પ્રજા સમક્ષ મૂકશું. હાલ તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે સોશિયલ સાઇટો પર પ્રહાર કરી રહ્યા છે, મત મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. બંને પક્ષ કોઈ કચાસ ન રહી જાય તેનું ધ્યાન રાખી રહ્યા છે. રાત દિવસ બંને પક્ષના લોકો સોશિયલ સાઇટ પર તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં કોની મહેનત રંગ લાવે છે અને કોની મહેનત એળે જાય છે તે જોવાનું રહ્યું. તેજસ પટેલ, VTV ન્યૂઝ, પોરબંદર.